આજે આપણે વર્તુળાલેખ અથવા પાયચાટ વિશે શીખીશું સૌપ્રથમ તમે જોઈ શકો છો કે પાય અહીં તમને એક પાય આકાર પાય એ શબ્દ એક ખાવાની ચીજ વસ્તુ પરથી આવેલ છે એ કેક જેવી એક વસ્તુ હોય છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અહીં પાયચાટ એ દ્વિપરિમાણમાં જોઈએ તો જમણી તરફ દર્શાવેલ છે તે રીતે જોવા મળે છે અને પાયચાર્ટ કે વર્તુળ આલેખમાં સમગ્ર વર્તુળના કુલ ત્રણસો સાહીઠ અંશ હોય છે એ ત્રણસો સાહીઠ અંશમાં માહિતીને આપણે અલગ અલગ ભાગમાં વહેંચીએ છીએ અને તેને વર્તુળ આલેખ સ્વરૂપે દર્શાવીએ છીએ હવે પહેલાં આપણે વર્તુળ આલેખ પરથી માહિતી કેવી રીતે મેળવી શકાય અને પ્રશ્નોના જવાબ કેવી રીતે મેળવી શકાય તે જોઈએ અહીં તમારી સામે ગામની વસ્તી દર્શાવતો એક ચાર્ટ દર્શાવેલ છે તેની અંદર પુરુષોની સંખ્યા બે હજાર સ્ત્રીઓની સંખ્યા પંદરસો છોકરાઓની સંખ્યા એક હજાર અને છોકરીઓની સંખ્યા પાંચસો દર્શાવેલ છે ગામની કુલ વસ્તી પાંચ હજાર છે હવે આ આલેખ પરથી કેટલાક પ્રશ્નો વિચારીએ અને તેના ઉત્તર આપવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ સૌથી વધુ વસ્તી કોની છે તો વર્તુળ આલેખ પર જોઈને તમે નક્કી કરી શકો છો તો જોઈને આપણને ખ્યાલ આવે છે કે સૌથી વધુ વસ્તી પુરુષોની છે તો આપણો જવાબ શું આવશે સૌથી વધુ વસ્તી પુરુષોની છે બીજો પ્રશ્ન સ્ત્રીઓની વસ્તી કુલ વસ્તીનો કેટલામો ભાગ છે અહીં સ્ત્રીઓની વસ્તી પંદરસો છે અને ગામની કુલ વસ્તી પાંચ હજાર છે આથી આપણે જો સ્ત્રીઓની વસ્તી કુલ વસ્તીનો કેટલામો ભાગ છે તે શોધવું હોય તો શું કરવું પડશે સ્ત્રીઓની વસ્તી અને ગામની કુલ વસ્તી તેનો ભાગાકાર કરવો પડશે સ્ત્રીઓની વસ્તી પંદરસો છે અને ગામની કુલ વસ્તી પાંચ હજાર છે આમ કરતાં આપણને સ્ત્રીઓની વસ્તી કુલ વસ્તીનો કેટલામો ભાગ છે તે જવાબ મળશે તે આપણને ત્રણ દશાંશ મળે છે આમ આપણે કહી શકીએ કે સ્ત્રીઓની વસ્તી કુલ વસ્તીનો ત્રણ દશાંશમો ભાગ છે હવે તમને પ્રશ્ન થતો હશે કે આ વર્તુળ આલેખ પરથી પ્રશ્નના ઉત્તર તો મેળવ્યા પણ વર્તુળ આલેખ બનાવવો કેવી રીતે તો ચાલો તે શીખીએ હવે આપણે અગાઉ જે વર્તુળ આલેખનો ઉપયોગ કર્યો છે એ કેવી રીતે બનાવી શકાય તેના વિશે આપણે અહીંયા શીખીશું ગામની વસ્તી એક કોષ્ટકની અંદર તમને દર્શાવેલ છે હવે વર્તુળ આલેખમાં દર્શાવવા માટે સૌ આપેલ જે માહિતી છે પુરુષો સ્ત્રીઓ છોકરાઓ છોકરીઓની સંખ્યાને સૌ આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું ત્યારબાદ તેના અંશ માપ ગણીશું અને તે અંશમાપને આપણે વર્તુળ આલેખમાં દર્શાવીશું સૌ પ્રથમ પુરુષોની સંખ્યાના અપૂર્ણાંક શોધીએ તમે જોઈ શકો છો કે પુરુષોની સંખ્યા બે હજાર ભાગ્યા પાંચ હજાર એટલે કે બે પંચમાંશ જવાબ મળશે હવે વર્તુળ આલેખમાં કુલ માપ ત્રણસો સાહીઠ હોય છે આથી બે પંચમાંશને આપણે ત્રણસો સાહીઠ વડે ગુણીશું તો આપણને એકસો ચુવાળીસ અંશ જવાબ મળશે તે જ રીતે સ્ત્રીઓની સંખ્યાનો અપૂર્ણાંક શોધીએ તો ત્રણ દશાંશ મળશે ત્રણ દશાંશને ત્રણસો સાહીઠ અંશ વડે ગુણતા આપણને જવાબ મળશે એકસો આઠ અંશ છોકરાઓની સંખ્યાના અપૂર્ણાંક મળશે એક પંચમાંશ તેને ત્રણસો સાહીઠ વડે ગુણતા જવાબ મળશે બોતેર અંશ તે જ રીતે છોકરીઓની સંખ્યાના અપૂર્ણાંક એક દશાંશ મળશે તેને ત્રણસો સાહીઠ વડે ગુણતા છત્રીસ અંશ જવાબ મળશે હવે વર્તુળ આલેખ દોરવા માટે આપણને વસ્તી એટલે કે પુરુષો સ્ત્રીઓ છોકરાઓ અને છોકરીઓ તથા તેના અંશ માપની જરૂર પડશે જે આપણે એક કોષ્ટકમાં નોંધેલ છે હવે વર્તુળ આલેખ કઈ રીતે દોરી શકાય તે આપણે નિહાળીશું સૌપ્રથમ પ્રથમ પરિકરની મદદથી એક યોગ્ય ત્રિજ્યાનું વર્તુળ દોરીશું ત્યારબાદ સૌપ્રથમ આપણે પુરુષોની સંખ્યાને વર્તુળ આલેખ પર દર્શાવીશું તેના માટે ફૂટપટ્ટીની મદદથી એક રેખાખંડ દોરીશું વર્તુળના કેન્દ્રથી એક ત્રિજ્યા ત્યારબાદ એકસો ચુવાળીસ અંશ સેના વડે માપી શકાય કોણ માપક વડે તો આપ આ જે રેખાખંડ છે તેના પર કોણમાપક મૂકીશું જે તમે જોઈ શકો છો આ રીતે કોણમાપક ગોઠવવાનું ત્યારબાદ તેમાં એકસો ચુવાળીસ અંશ નોંધીએ ત્યાં આગળ આપણે એક બિંદુ દર્શાવીશું ત્યારબાદ કોણમાપક લઈ લઈશું અને ફૂટપટ્ટીની મદદથી એ બિંદુને અને વર્તુળના કેન્દ્રને જોડી દઈશું આ જે ભાગ છે એકસો ચુવાળીસ અંશ દર્શાવે છે અને પુરુષોની વસ્તી દર્શાવે છે આજ રીતે સ્ત્રીઓની સંખ્યા દર્શાવવા માટે એકસો આઠ અંશનો ખૂણો રચવો પડશે તે પણ આપણે કોણ માપકની મદદથી દોરી શકીએ ફરી પાછું કોણ માપક આ રીતે ગોઠવવાનું ત્યારબાદ એકસો આઠ અંશ પર આપણે એક બિંદુ દર્શાવીશું તેને પણ અગાઉની જેમ જ બિંદુને અને વર્તુળના કેન્દ્રને જોડીશું તો જે ભાગ મળશે એ સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે આ જ રીતે છોકરાઓ માટે બોતેર અંશનો ખૂણો રચવો પડશે ફરી પાછું કોણમાપકનો ઉપયોગ કરીશું અને બોતેર અંશનો ખૂણો રચીશું બોતેર અંશ જ્યાં જોવા મળે છે કોણમાપક પર ત્યાં આગળ બિંદુ દર્શાવીશું અને વર્તુળના કેન્દ્રથી તેને જોડતો એક રેખાખંડ દોરીશું આથી બે ભાગ પડશે એક ભાગ જે બોંતેર અંશ દર્શાવે છે તે છોકરાઓની સંખ્યા દર્શાવે છે અને બીજો ભાગ જે છત્રીસ અંશ દર્શાવે છે તે છોકરીઓની સંખ્યા દર્શાવે છે આ રીતે આપણે સમગ્ર માહિતીને દર્શાવતો પાયચાર્ટ રજૂ કરી શકીએ છીએ